કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટને પગલે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને ખેડૂત તથા નોકરિયાત અને ગરીબ લક્ષી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોએ આ બજેટને મિષ્ટ ગણાવ્યું હતું. ખેડૂતોએ પાણી વીજળી અને પોષણક્ષમ ભાવ મળે તેવી આશા સરકાર સમક્ષ વ્યક્ત કરી હતી. પ્રવીણભાઈ સોમાભાઈ પટેલ, ખાસ કરીને ખેડૂતોને પાણી જીવાડોરી સમાન છે, તો અહીંયા ગાડી પીએફમાં પૈસા ભરવામાં કઈ રીતની તકલીફો ઉભી થાય છે, શું છે, સરકાર એમાં શું સુધારો લાવી છે? હવે પીએફ મંડળીમાં, અરે પીએફ જે અમારે લેવાનું છે નેર ખાતાનું, એમાં દર વર્ષે ભાવ વધારો થાય છે અને જેમ જેમ વર્ષો જાય તેમ તેમ અમારા પાકના કિંમત અમને ઓછી મળે છે અને પીએચ વધ્યા કરે છે, તો એના માટે સરકારે કંઈક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી હોય અને પીએચ ઓછું થાય, અમારો ઓછો પીએઓ ભરવો પડે એ પ્રમાણે સરકાર આયોજન કરે એ અમારે માન્ય રાખવું પડે. પ્રવીણ પટેલ, મોટી પટલાવ. જે અત્યારે બજેટ રજૂ કર્યું છે ગવર્મેન્ટે એ બરાબર છે ખેડૂત લક્ષી, પણ એમાં જે શાકભાજીની વાત આવે છે ત્યારે ખેડૂતને એમાં ઘણું નુકસાન થાય છે, અને હાલની પરિસ્થિતિમાં જે ભીંડાની જ વાત કરીએ તો એ શાકભાજીમાં એ લોકો કોઈ ટેકાના ભાવ કે એવું કંઈ જાહેર કરતા નથી, અને એકરે 40,000 રૂપિયાનો જેવો ખર્ચો થાય છે, અને જ્યારે ભીંડા લાગ ઉપર આવે છે ત્યારે એનો ભાવ એકદમ ઓછો થઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે. તો મારે સરકારને એ જ કહેવું છે કે દરેક પાકોમાં જે ટેકાના ભાવ જાહેર કરે છે એ જ રીતે કંઈક શાકભાજીમાં પણ આવી રીતે કંઈક ટેકાના ભાવ જાહેર કરે તો સારી વાત. મારું નામ જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ છે, હું મોટી પટલાવનો રહેવાસી છું. આજના બજેટમાં સરકારે જે જાહેરાત કરી છે કે 3 લાખ રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે નાના ખેડૂતોને, પણ નાના ખેડૂતોને આ 3 લાખ રૂપિયાની ક્રેડિટ એમના હાથ સુધી પહોંચે સરકારને મારી એ જ વિનંતી છે કે એ થોડું ધ્યાન આપે, અને નાના ખેડૂતોને એટલી તકલીફ પડે છે આ લોન લેવામાં પણ એ થોડી સરળતા થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. અને વીજળીમાં મેં એમ જ કહું છું કે અમને સરકાર 24 કલાક, 7 દિવસ ભલે જ હોય તો વીજળી આપે, પણ અમને 24 કલાક દિવસે વીજળી આપે, અને રાતે જે વીજળી આવે છે એમાં બહુ જ તકલીફ પડે છે, કારણ કે માણસો નથી આવતા, જાતે જવું પડે છે, અને રાતે ઊંઘમાંથી ઉઠીને બી, બીજું એક કે રાતે બી પાછી સરખી લાઇટ રહેતી નથી, એટલે વીજળીનો બહુ તકલીફ છે. સરકાર એ સરળતા કરે તો એવું. આપનું નામ? નયનભાઈ સુરેશભાઈ પટેલ. ખેડૂતોને, ખેડૂતો અમે અત્યારે ખેડૂત છે જે હાલમાં ભીંડા બનાવેલા છે, એનું સુરત માર્કેટ સુધી પહોંચાડવામાં અમને ખર્ચો વધારે પડતો લાગી જાય, મજૂરી બી વધારે છે, ખાતર ને દવાનું ભાવ બી દિવસે દિવસે વધતો જતો છે, એના માટે અમને પૂરતું મળ, ખેડૂતને કોઈ લાભ જ નથી થતો.